રાજકોટ શહેરના અબજોપતિ શિક્ષણ સાથરી માલવીયા સ્થિતની અબજોની મિલકત પચાવી પાડવાના કાવતરાનો અંતે પર્દાફાશ થઈ ગયો છે. સગા ભાણેજ, તેના પુત્ર સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વસંતભાઈ માલવીયાનું 2/2/2016 રોજ શંકાસ્પદ મૃત્યુ થયું છે. છેલ્લા એકાદ મહિનાથી ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતના તેના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આરંભી હતી. અંતે દોષી હોસ્પિટલ પાસે માલવ્યાનગર બી શેરીમાં હરભોલે ખાતે રહેતા અને પીડી માલવ્યા કોલેજમાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરતા સંજયભાઈ સુરેશચંદ્ર પંડ્યાની ફરિયાદ ઉપરથી કોલેજના ટ્રસ્ટી મનોજ જયંતકુમાર શાહ, તેના પુત્ર ટ્રસ્ટી વિશાલ મનોજભાઈ શાહ, પત્ની સુધાબેન મનોજભાઈ શાહ, પ્રિન્સિપલ કમલેશ મૂળશંકરભાઈ જાની અને કર્મચારી પરેશ ઉમેશચંદ્ર મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી સંજયભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું 1991 પીડી માલવ્યા કોલેજમાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરું છું અને આ કોલેજનું સંચાલન સાંસ્કૃતિક શૈક્ષણિક સમાજ ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટ હેઠળ થાય છે. આ કોલેજ ગ્રાન્ટેબલ છે અને મુખ્ય ટ્રસ્ટી પોપટલાલ ધનજીભાઈ માલવ્યા હતા. ત્યારબાદ વસંતભાઈ પોપટભાઈ માલવ્યા, ભરતભાઈ દ્વારકાધીશ મહેતા, લલિતકુમાર જયંતભાઈ શાહ, અનંતરાય મોહનજી પારેખ, મનોજ જયંતકુમાર શાહ સહિત કુલ 5 ટ્રસ્ટીઓ હતા, જેમાં ટ્રસ્ટી વસંતભાઈ પોપટભાઈ માલવ્યાનું તારીખ 2/2/2016 સ્ટોપથી જેમાં ટ્રસ્ટી વસંતભાઈ પોપટભાઈ માલવ્યાનું તારીખ 2/2/2016 રોજ અવસાન થયું છે. ટ્રસ્ટી શ્રી વસંતભાઈ માલવ્યાના અવસાન બાદ તેમના હસ્તકના સાંસ્કૃતિક શૈક્ષણિક ટ્રસ્ટ રાજકોટ હેઠળ નોંધાયેલી મિલકતો તેમજ વસંતભાઈ માલવ્યાની વારસાઈ સ્થાવર તેમજ જંગમ મિલકતો અંગે પોતાની હયાતી અંગે કોઈ રજિસ્ટર વિલ કરેલ ન હતું. તેઓ નિસંતાન હતા, જેથી આ મિલકતો સરકારશ્રી હસ્તક જતી ન રહે અને સદર્ભ મિલકત પચાડી પાડવા માટે વસંતભાઈના ભાણેજ મનોજ શાહ, તેમના પત્ની સુધાબેન, પુત્ર વિશાલ સહિત પીડી માલવ્યા કોલેજના પ્રિન્સિપલ કમલેશ મૂળશંકર જાની તથા કમ્પ્યુટર પ્રોગ્રામર પરેશ ઉમેશચંદ્ર મહેતા સહિત કાવતરું રચીને બંને ટ્રસ્ટની બોગસ મિનિટ્સ નોટ, ઠરાવ, સોગંદનામા સહિત તૈયાર કરાવી ચેરિટી કમિશનર કચેરીમાં ફેરફાર રિપોર્ટ આપીને ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા છે, તેમાં ફરિયાદમાં જણાવ્યું હતું. સંજયભાઈ પંડ્યાએ FIR માં આગળ જણાવ્યું છે કે વસંતભાઈ માલવ્યાની બોગસ વિલ માલવ્યા બ્રધર્સ એન્ડ કંપનીના લેટર પેડ ઉપર તારીખ 8/4/2015 રોજ તૈયાર કરેલ અને તેમાં પ્રિન્સિપલ KM જાની તથા કમ્પ્યુટર પ્રોગ્રામર PU મહેતાની સાક્ષી તરીકે સહીઓ કરાવી હતી. તેમજ તેમાં વસંતભાઈ માલવ્યાની બોગસ સહી કરી બોગસ વિલ ઊભું કરાયું છે. તેના આધારે રાજકોટના 8મા AD સિવિલ જજ શ્રી PP શાહની કોર્ટમાં દિવાની પરચુરણ અરજી નંબર 247/16 કરવામાં આવી હતી. આ બોગસ વિલના આધારે તારીખ 21/4/2016 રોજ કોર્ટ તરફથી પ્રોબેટ મેળવેલ અને આ બોગસ પ્રોબેટના આધારે વસંતભાઈ માલવ્યાનું વારસાઈ રહેણાંક મકાન માલવ્યા નિવાસ, કે જે રાષ્ટ્રીય શાળા સામે આવેલું છે, તે વેચાણ કરી ગયા છે. તેમજ વસંતભાઈની માલિકીનું પેટ્રોલ પંપ છે, કે જે માલવ્યા ચોકમાં આવ્યું છે, તેના માલિક બની ગયા છે. તેમજ વસંતભાઈની અંગત મિલકત, ખાતાઓ, બેંક ઓફ ઇન્ડિયા વગેરે બેંકમાંથી બેંક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટ ઓળવી ગયા છે. તેમજ પોપટલાલ ધનજીભાઈ માલવ્યા ટ્રસ્ટ 0389 નોંધાયેલ છે. તે ટ્રસ્ટની પણ બોગસ મિનિટ્સ નોટ તૈયાર કરી તેમાં વસંતભાઈ માલવ્યાની સહીના બદલે રબર સ્ટેમ્પ મારીને ફેરફાર રિપોર્ટ આપીને બોગસ રીતે ટ્રસ્ટીઓ બની ટ્રસ્ટના ખાતામાંથી રકમની ઉછાપત પણ કરી છે. આ હકીકતો અમારા ધ્યાને આવતા મહેશભાઈ મૂલચંદભાઈ બુધવાણી સાથે મળી અમે માહિતી એકત્ર કરી પોલીસ કમિશનર શ્રીને આ બાબતે તપાસ કરવા અરજી આપી હતી. આ અરજી ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે અને તેમાં જણાવ્યું છે કે સમાન હેતુ પાર પાડવા કાવતરું ઘડી સાંસ્કૃતિક શૈક્ષણિક સમાજ ટ્રસ્ટના 26/2/2016 મિનિટ્સ નોટમાં અન્ય ટ્રસ્ટીઓ ભરતભાઈ દ્વારકાદાસ મહેતા, અનંતરાય મોહનજી મહેતા, લલિતભાઈ જયંતકુમાર શાહ તારીખ 26/12/2016 રોજ હાજર ન હોય છતાં તેમની હાજરી બતાવી બોગસ સહીઓ કરી મિનિટ્સ નોટ તૈયાર કરીને ખરા તરીકે ઉપયોગ કરી અન્ય ટ્રસ્ટીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી છે, જેથી તમામ સામે કાર્યવાહી કરવા અમે ફરિયાદ કરી છે, તેમ અંતમાં સંજયભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગોહલતે તેમના સીધા માર્ગદર્શન હેઠળ PSI BR ડાંગર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી હાલ મનોજ જયંતકુમાર શાહ અને તેમના પુત્ર વિશાલ મનોજભાઈ શાહ તેમજ કોલેજના પ્રિન્સિપલ કમલેશ મૂળશંકર જાની તથા કર્મચારી પરેશ ઉમેશચંદ્ર મહેતાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં માલવ્યા શેઠનું મૃત્યુ અંગે પણ ચોંકાવનારી વિગતો ખુલવાની સંભાવના છે. ACP MJS સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના PI HM ગઢવી, PI SS નીનામા સહિતનો સ્ટાફ ધરપકડ કરેલા ચારે આરોપીઓની ક્રોસ પૂછતાછ કરી રહ્યા છે. અમારી પાસે એક અરજદાર આવ્યા હતા સંજયભાઈ પંડ્યા કરીને, જે PD માલવીય કોલેજના કોમ્પ્યુટર ઓપરેટર છે. એમણે એમની અરજદારે અરજી આપેલી, એમાં એમણે રજૂઆત કરેલી કે ભાઈ PD માલવીય કોલેજમાં વસંતભાઈ પોપટલા શાહનો મરણ થયા પછી
એમના વારસદારે ખોટું વિલ અને ખોટી ઠરાવો તૈયાર કરી ખોટું વિલ બનાવી ચેરિટી કમિશનરમાં કે એમાં પોતે માલિક હોય એ રીતે રજૂઆત કરી ચેરિટી કમિશનરમાં એમણે અંશત એમની વિલને એના જે ઠરાવો થયેલા એના આધારે ટ્રસ્ટી મંડળમાં પોતાના નામ નોંધાવી ટ્રસ્ટી બની ગયેલા અને એ આધારે એમણે જે પીડી માલવીય કોલેજ શૈક્ષણિક સંસ્થા છે એ સંસ્થામાં આવેલી મિલકતોને ઓળવી જવાનો પ્રયત્ન કરેલો અને એમાં એમને મદદગારીમાં પીડી માલવીય કોલેજના પ્રિન્સિપાલશ્રી કમલેશભાઈ જાની તથા પરેશભાઈ મહેતા નાવોએ એમાં સાક્ષી તરીકે સહયોગ કરીને એમને સહકાર આપેલો. જે આજે સામાવાળા છે મનોજભાઈ શાહ અને વિશાલભાઈ એ લોકોને મળીને એક ઠરાવ ખોટા તૈયાર કરેલા એના આધારે ચેરિટી કમિશનમાં પોતે ટ્રસ્ટી બની ગયેલા અને ટ્રસ્ટી બન્યા પછી અંશત ચેરિટી કમિશન એને મંજૂર કરાવેલું અને એના આધારે પ્રોબેટ મેળવેલો અને પ્રોબેટ મેળવ્યા પછી એમણે પોતે આ મિલકતોના પોતે માલિક છે વહીવટદાર છે કે ટ્રસ્ટી છે જેથી આગળનો વહીવટ કરી શકે એના માટેના એમણે એ કાર્યવાહી કરેલી એના આધારે તપાસ દરમિયાન એ હકીકત જાણી આવેલ અને એના આધારે અમે આ આગળની કાર્યવાહી કરી. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ રાજકોટ.